SANDHAN All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle SANDHAN Namaskar vidyarthi mitro Vanaspati shastra na vyakhyan mala ma phari ek vakhat apnu sarvenu swagat chhe Hun Dr. Piyush Parekh અને મારી સાથે મારા મિત્ર છે ડોક્ટર કલ્પેશભાઈ સોરઠિયા અમે બંને મિત્ર સાહેબો છીએ આજે આપને અનિયમિત દ્વિતીય વૃદ્ધિ વનસ્પતિના જે પ્રકાંડ અને મૂળની અંદર જે અનિયમિત દ્વિતીય વૃદ્ધિ જે જોવા મળે છે એના વિશે આજે આપને કહેવાના છીએ અને એની અંદર અમે ખાસ કરીને બે વનસ્પતિઓનો સમાવેશ કરેલો છે એક છે એ વડનું હવાઈ મૂળ એટલે કે ફાયકસ એરિયલ રૂટ અને બીજી વનસ્પતિ છે આપણે બિગ્નોનિયા સ્ટેમ એટલે કે નખવેલ પ્રકાંડ આ બંનેની અંદર અનિયમિત દ્વિતીય વૃદ્ધિ દરમિયાન કયા પ્રકારની રચના જોવા મળે છે કેવી નોર્મલ કરતાં શું ફેરફાર જોવા મળે છે એના વિશે થોડું આજે સમજાવવાનો પ્રયાસ કરીશું સૌથી પહેલાં મારા મિત્ર ડૉક્ટર કલ્પેશભાઈ છે એ આપણને ફાયકસ એરિયલ રૂટ એટલે કે વડના હવાઈ મૂળની અંદર જોવા મળતી જે અનિયમિત દ્વિતીય વૃદ્ધિ છે એના વિશે આપને કહેશે કલ્પેશભાઈ થેન્ક યુ ડૉક્ટર સાહેબ મિત્રો આપણે આજે ભણવાનું છે અનિયમિત દ્વિતીય વૃદ્ધિ પણ સૌ પ્રથમ ટૂંકમાં આપણે વૃદ્ધિનો વિશે થોડી જાણી લઈશું સજીવોમાં વૃદ્ધિ એટલે કે તેની કોષોના કદ અને સંખ્યામાં થતો વધારો જેના કારણે સમગ્ર સજીવના શરીરમાં ના કદમાં વધારો થાય છે તેને આપણે સામાન્ય ભાષામાં વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ મિત્રો આપણે વનસ્પતિની વાત કરીએ તો વૃદ્ધિ માટે જવાબદાર કોણ છે આપ જેમ જાણો છો અને અગાઉ ભણી ગયા છો કે વૃદ્ધિ માટે જવાબદાર છે વર્ધનશીલ પેશી વનસ્પતિમાં બે પ્રકારની પેશીઓ જોવા મળે છે સ્થાયી પેશી અને વર્ધનશીલ પેશી જેમાં વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી નવા કોષો બનાવી શકે છે આ વર્ધનશીલ પેશી એ વનસ્પતિના અગ્રભાગોમાં એટલે કે પ્રરોહના અગ્રભાગમાં અને પ્રરોહતંત્રના અને મૂળતંત્રના અગ્રભાગમાં આવેલી જોવા મળે છે પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો જો અગ્રભાગનો ઊભો છેદ લેવામાં આવે તો તેમાં અગ્રીય વર્ધનશીલ પેશી આંતરવિષ્ઠ અને પાર્શ્વીય એટલે કે અપાઇકલ ઇન્ટરકેલરી અને લેટરલ મેરિસ્ટમેટિક ટિશ્યુ આપણને જોવા મળે છે જેમાંથી અગ્રીય અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતાથી વનસ્પતિના પ્રરોહતંત્ર અને મૂળતંત્રમાં વધારો થાય છે જેને આપણે પ્રાથમિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને જેના કારણે મૂળ અથવા પ્રરોહની લંબાઈમાં વધારો થાય છે જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી લેટરલ મેરિસ્ટમેટિક ટિશ્યુ જેની ક્રિયાશીલતાને કારણે પ્રકાંડ અથવા મૂળના ઘેરાવામાં તેના જાડાઈમાં વધારો થાય છે જેને આપણે દ્વિતીય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે એધા નામની પેશી કે જે સામાન્ય રીતે વાહીપુલમાં અન્નવાહક અને જલવાહકની વચ્ચે આવેલી હોય છે આ એધા પેશી એ બહારની તરફ સામાન્ય સંજોગોમાં અન્નવાહક પેશી અને અંદરની તરફ એટલે કે કેન્દ્ર તરફ જલવાહક પેશી ઉત્પન્ન કરે છે અને જેના કારણે નવા કોષો ઉમેરાય નવી પેશી બને અને પ્રકાંડ કે મૂળના ઘેરાવામાં વધારો થાય છે જેને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ અને આ એધાનું સામાન્ય કાર્ય છે તેથી આવા પ્રકારની વૃદ્ધિને સામાન્ય દ્વિતીય વૃદ્ધિ અથવા તો નિયમિત દ્વિતીય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જ્યારે એધાની ઉત્પત્તિ અથવા એધાની ક્રિયાશીલતામાં જો ફેરફાર થાય એટલે કંઈક અલગ થાય સામાન્ય કરતાં અલગ થાય તો તેને આપણે અનિયમિત દ્વિતીય વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ અંગ્રેજીમાં આપણે વર્ડ વાપરીશું એબનોર્મલ સેકન્ડરી ગ્રોથ અથવા તો એનામોલસ સેકન્ડરી ગ્રોથ જેમાંથી આજે આપણે બે વનસ્પતિઓમાં આનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે જોઈએ ફાયકસ એરિયલ રૂટ એટલે કે વડનું હવાઈ મૂળ મિત્રો જેમ આપ જાણો છો કે મૂળ સામાન્ય રીતે જમીનની અંદર હોય છે પરંતુ વડ અને અન્ય કેટલીક વનસ્પતિઓમાં જમીનની બહાર એટલે કે એરિયલ રૂટ્સ જોવા મળે છે અને આપ જેમ જાણો છો તેમ વડમાં આવેલું આ એરિયલ રૂટ એટલે હવાઈ મૂળ
ક્રમશઃ વૃદ્ધિ પામી જમીનના સંપર્કમાં આવે છે અને ક્રમશઃ વૃદ્ધિની સાથે તે જાડું બને છે અને વડને વધારાનો યાંત્રિક આધાર પૂરો પાડે છે. એટલે કે ફાયકસ એરિયલ રૂટનું મુખ્ય કાર્ય છે તે છે મિકેનિકલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય. હવે મિત્રો, આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. એક આ સામાન્ય સ્ટ્રક્ચર છે આડા છેદનું. આપણે વડના હવાઈ મૂળની વાત કરીએ સામાન્ય સંજોગોમાં, એટલે કે જેમાં હજી દ્વિતીય વૃદ્ધિ થયેલ નથી, તો તેના ટીએસ જો લેવામાં આવે, આડો છેદ લેવામાં આવે, તો તેની અંદર જે જોવા મળે છે તે સ્તરો આપણે જોઈએ. સૌથી બહાર આવેલું હોય છે અધિસ્તર, ત્યારબાદ કોર્ટેક્સ, અંતસ્તર, પરિચક્ર, વાસ્ક્યુલર ટિશ્યુ એટલે કે વાહક પેશી આવેલી જોવા મળે છે, તથા કેન્દ્રમાં હોય છે પિત્ત એટલે કે મજ્જા. અધિસ્તરની વાત કરીએ તો સૌથી બહારનું એક સ્તરીય છે અને પાતળી દિવાલવાળા કોષ જીવંત કોષોનું બનેલું હોય છે અને તેની બહારની તરફ આવેલું હોય છે ક્યુટિકલ. તેની અંદર આવેલું હોય છે કોર્ટેક્સ એટલે કે બાહ્યક. અધિસ્તરની નીચે કેટલાક સ્તરોનું બનેલું હોય છે. કોષો પાતળી દિવાલવાળા, જીવંત અને કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. તેના બહારની તરફના કોષોમાં નીલકણ જોવા મળે છે. ત્યારબાદ અંદરનું સ્તર છે અંતસ્તર, બાહ્યકનું સૌથી અંદરનું સ્તર. આડા પીપળા જેવા આકારના કોષોનું બનેલું હોય છે અને તેમાં સ્પષ્ટ કાસ્પેરિયન પટ્ટિકાઓ જોવા મળે છે. અંતસ્તરની અંદરની તરફ આવેલું હોય છે પરિચક્ર. તે પણ પાતળી દિવાલવાળા કોષોનું બનેલું હોય છે અને તે યંગ રૂટમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. દ્વિતીય વૃદ્ધિ થયા બાદ તે અસ્પષ્ટ બને છે. વાસ્ક્યુલર ટિશ્યુઝમાં એટલે કે વાહક પેશી એ જલવાહક અને અન્નવાહકની ગોઠવણી એકાંતરે થયેલી હોય છે, એટલે કે બંને જુદી જુદી ત્રિજ્યા પર આવેલા હોય છે. તેથી આવા વાહીપુલને કહેવાય છે રેડિયલ વાહીપુલ. જલવાહક અને અન્નવાહક સમૂહોની સંખ્યા 6 કે તેથી વધારે હોય છે, તેથી તેને પોલિયાર્ક એટલે કે બહુસૂત્રીય તરીકે ઓળખવામાં આવે છે. જલવાહક પેશીની વાત કરીએ તો જલવાહક પેશીમાં આદિદારુ પરિઘ તરફ એટલે કે બહારની તરફ આવેલા હોય છે, જે મૂળનું લક્ષણ છે, અને અનુદારુ કેન્દ્ર તરફ આવેલા હોય છે. બહિરારંભી પ્રકારનો જલવાહક પેશી જોવા મળે છે અને સૌથી અગત્યનું આ કેસમાં છે કે તે ઓપન પ્રકારના વાહીપુલ છે. ઓપન એટલે કે જેમાં એધા આવેલી હોય અથવા એધાનું નિર્માણ થાય છે અને તે દ્વારા દ્વિતીય વૃદ્ધિ શક્ય બને છે. જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે જે મૃદુત્તકીય કોષો આવેલા હોય છે તેને કન્જક્ટિવ સેલ્સ કહે છે અને ભવિષ્યમાં દ્વિતીય વૃદ્ધિ દરમિયાન આ કોષોમાંથી કેટલાક કોષો એ સક્રિય અને વર્ધનશીલ બની એધાનું નિર્માણ કરે છે. જ્યારે સૌથી કેન્દ્રમાં આવેલી હોય છે પિત્ત એટલે કે મજ્જા અથવા તો ગર. તો આથી મિત્રો, સામાન્ય સંજોગોમાં વડના હવાઈ મૂળની રચના. હવે આપણે થોડું જોઈએ એના મૂળ જ્યારે મેચ્યોર થાય છે, એટલે કે એમાં દ્વિતીય વૃદ્ધિની જ્યારે શરૂઆત થાય છે ત્યારે શું જોવા મળે છે. તો અગાઉ આપણે જેમ જોયું કે અન્નવાહક અને જલવાહક પેશીની વચ્ચે આવેલી એધા સક્રિય બને છે. તો મિત્રો, હવે આપણે આગળ જોઈશું. આ જેમ અગાઉ કહ્યું તેમ જુદા જુદા પ્રકારના મેરિસ્ટેમ્સ એટલે કે વર્ધનશીલ પેશી દર્શાવતું પિક્ચર છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે સી લખેલો છે, અહીંયા સી લખેલો છે સ્ક્રીન ઉપર આપણે દેખાય છે, તે છે એધાનો કોષ એટલે કે કેમ્બિયલ સેલ. આ કેમ્બિયલ સેલ એટલે કે એધાનો કોષ વિભાજન પામે છે. વિભાજન પામી અને અંદરની તરફ અને બહારની તરફ બંને બાજુ કોષો ઉત્પન્ન કરે છે. મિત્રો, એધાની રચનામાં આપણે જોઈએ તો બે પ્રકારના કોષો આવેલા હોય છે, ફ્યુઝિફોર્મ ઇનિશિયલ સેલ્સ અને રે ઇનિશિયલ સેલ્સ. અત્યારે આપણે વાત કરીએ છીએ ફ્યુઝિફોર્મ ઇનિશિયલ સેલ્સ કે જે
અહીંયા બીજા પિક્ચરમાં આપ જોઈ શકો છો કે જેમાં એધાનો કોષ છે એ વિભાજન પામે છે અને બહારની તરફ આપ જોઈ શકો છો બ્લુ કલર, બહારની તરફ બ્લુ કલરનો કોષ દેખાય છે, તે બહારની તરફ ફ્લોએમ એટલે કે અન્નવાહકનો કોષ ઉત્પન્ન કરે છે, જ્યારે અંદરની તરફ એ જે પિંક કલરનો દેખાય છે જલવાહકનો કોષ ઉત્પન્ન કરે છે. હવે આપણે પાછા ડાબી તરફના આકૃતિ પર આવીશું, જ્યાં પોઈન્ટર છે ત્યાં જોઈ શકાય છે સી ઇઝ ફોર કેમ્બિયમ, એધાનો કોષ, અંદરની તરફ એક્સ લખેલું છે તે જલવાહકના કોષો અને બહારની તરફ અન્નવાહકના કોષો ઉત્પન્ન થાય છે. એટલે કે મિત્રો, અહીં કેમ્બિયમ વાહીપુલની અંદર સામાન્ય રીતે વર્તે છે એટલે ત્યાં નિયમિતતા જોવા મળે છે. અહીં એ જ વસ્તુ ડાયાગ્રામમાં બતાવ્યું છે કે એધાનો કોષ બહારની તરફ અન્નવાહક, અંદરની તરફ જલવાહક ઉત્પન્ન કરે છે. જ્યારે ઊભા છેદમાં આપણે જોઈએ તો ઊભા છેદમાં આપણને આ પ્રકારે જોવા મળે છે, જ્યાં એરો દેખાઈ રહ્યો છે તે છે એધાના કોષો, જ્યારે અંદરની તરફ જલવાહક, બહારની તરફ અન્નવાહક કોષો જોવા મળે છે. મિત્રો, જેમ આપને અગાઉ જણાવ્યું તેમ કે વડનું હવાઈ મૂળ એનું મુખ્ય કાર્ય છે આધાર આપવાનું, તો આધાર આપવાના આ કાર્યમાં સૌથી વધુ જરૂર પડે યાંત્રિક પેશીની, અને સાથે હવાઈ મૂળ જ્યારે જમીનના સંપર્કમાં આવે ત્યારે જમીનમાંથી એ પાણી અને ક્ષારોનું શોષણ કરી અને ઉપરની તરફ વહન કરે છે. એટલે મિત્રો, આધાર આપવાની સાથે સાથે વહનનું કાર્ય કરે એવી પેશીની વધુ આવશ્યકતા પડે છે, અને જેના કારણે એક થોડીક અનિયમિતતા તરીકે તેમાં એધા દ્વારા જલવાહક પેશીનું વધુ પ્રમાણમાં નિર્માણ થાય છે, જેની સરખામણીમાં અન્નવાહક પેશીનું અલ્પ પ્રમાણમાં નિર્માણ થાય છે. તે ઉપરાંત મિત્રો, રંભની બહાર એટલે કે સ્ટીલીની બહાર બાહ્યકીય પ્રદેશમાં પણ દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે, જેને આપણે એક્સ્ટ્રા સ્ટીલર સેકન્ડરી ગ્રોથ તરીકે ઓળખીએ છીએ, જેને એક મૂળમાં થતી અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મૂળમાં એક્સ્ટ્રા સ્ટીલર સેકન્ડરી ગ્રોથ જોવા મળતી નથી, સામાન્ય રીતે મૂળમાં બાહ્ય વલ્કનું નિર્માણ થતું નથી, એટલે આ એક અનિયમિતતા છે. અહીં આપ જોઈ શકો છો કે કોર્ટેક્સ એટલે કે બાહ્યકના કોષોમાંથી કેટલા કોષો સક્રિય બને છે અને આ સક્રિય કોષોને ફેલોજન એટલે કે કોર્ક કેમ્બિયમ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં તે રૂપાંતરણ પામે છે. આ ફેલોજન એટલે કે કોર્ક કેમ્બિયમ અથવા તો ગુજરાતીમાં એને કહીએ ત્વક્ષેધાનું નિર્માણ થાય છે, અને આ ત્વક્ષેધા બહારની તરફ ફેલમ એટલે કે કોર્કનું નિર્માણ કરે છે, જ્યારે અંદરની તરફ ફેલોડર્મ એટલે કે સેકન્ડરી કોર્ટેક્સ દ્વિતીય બાહ્યકનું નિર્માણ કરે છે. એટલે મિત્રો, મીણમાં વડના મૂળમાં સ્ટીલીની અંદર, મધ્યરંભની અંદર અને મધ્યરંભની બહાર એમ બંને તરફ બંને જગ્યા પર દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ ફાયકસ એરિયલ રૂટમાં આ જ વસ્તુને આપણે સમજીએ, તો અહીં એનું સામાન્ય રચના બતાવી છે કે જેમાં જે પર્પલ કલરના છે જાંબલી કલરની જલવાહક પેશી અને લીલા કલરથી દર્શાવ્યું છે અન્નવાહક પેશી. તેને આપ જોયું જે અગાઉ આપણે જોયું વાહીપુલ, કે વાહીપુલ કેવું છે, એક્ઝાર્ચ રેડિયલ પ્રકારનું વાહીપુલ છે અને પોલિઆર્ક. અહીં આપ જોઈ શકો છો કે જલવાહક પેશીની બહારની તરફ જે અહીંયા રેડ કલરની લાઈન બતાવી છે અને અન્નવાહક પેશીની અંદરની તરફ કન્જક્ટિવ ટિશ્યુ એટલે કે સંયોગી પેશીના કોષો સક્રિય થઈ અને વર્ધનશીલ બને છે એટલે કે એધાનું નિર્માણની શરૂઆત કરે છે. યાદ રાખજો મિત્રો, જલવાહક પેશીની બહારની તરફ અને અન્નવાહક પેશીની અંદરની તરફ. હવે આ જે એધાના ટુકડા ઉત્પન્ન થયા તે ક્રમશઃ જોડાઈ અને એક વલયાકાર કેમ્બિયમ રિંગ એટલે એધા વલયની રચના કરે છે. હવે આ એધા એ બહારની તરફ અન્નવાહક પેશી અને અંદરની તરફ જલવાહક પેશી ઉત્પન્ન કરે છે, અને આપ જોઈ શકો છો
જે રેડ કલરનું સર્કલ છે તે છે એદા. અંદરની તરફ એણે ઘણા બધા પ્રમાણમાં દ્વિતીય જલવાહક ઉત્પન્ન કર્યું છે, જ્યારે બહારની તરફ અલ્પ પ્રમાણમાં અન્નવાહક ઉત્પન્ન કર્યું છે. તો આમ આ ત્રણ આકૃતિ દ્વારા આપણે બહુ સરળતાથી શું દ્વિતીય વૃદ્ધિ થાય છે તેનો અભ્યાસ કરી શકીએ છીએ. હવે અહીંયા તેનો છેદ સેલ્યુલર ડાયાગ્રામ બતાવેલો છે. સેલ્યુલર ડાયાગ્રામમાં આપણે પહેલાં લેયર્સ જોઈ અને દરેક લેયર્સને વારાફરતી સમજીએ. તો પહેલાં આપણે અહીંયા લઈએ કેમ્બિયમ, એટલે કે સ્ટીલર ગ્રોથ, મધ્યરમમાં થતી દ્વિતીય વૃદ્ધિ જોઈએ. તો આ છે એદા. એદાએ બહારની તરફ દ્વિતીય અન્નવાહક ઉત્પન્ન કર્યું છે અને અંદરની તરફ દ્વિતીય જલવાહક ઉત્પન્ન કર્યું છે. આ નવા ઉત્પન્ન થયેલા દ્વિતીય અન્નવાહકના પ્રેશરના કારણે, દબાણના કારણે, પ્રાથમિક અન્નવાહકના કોષો, પરિચક્રના કોષો દબાઈ અને નાશ પામે છે અને નાનકડા પેચીસ સ્વરૂપે, એટલે કે નાનકડા ટુકડાઓ સ્વરૂપે આવેલા જોવા મળે છે. જ્યારે અંદરની તરફ અહીંયા જે સમગ્ર દેખાય છે તે દ્વિતીય જલવાહક છે, નવું જ ઉત્પન્ન થયેલું છે. તમે સરખામણી કરી શકો છો, અન્નવાહક કરતાં જલવાહકનું પ્રમાણ ખૂબ જ વધારે છે. જ્યારે અહીંયા જોવા મળે છે પ્રાથમિક જલવાહક. મિત્રો, જેમ આપને અગાઉ જણાવ્યું હતું તે રીતે કે એધાની રચનામાં બે પ્રકારના કોષો આવેલા હોય છે, ફ્યુઝિફોર્મ ઇનિશિયલ સેલ્સ અને રે ઇનિશિયલ સેલ્સ. તો મિત્રો, આ ભાગના જે કોષો છે, જ્યાં મારું કર્સર ફરે છે, એ કોષો છે ફ્યુઝિફોર્મ ઇનિશિયલ સેલ્સ, કે જે અંદરની તરફ જલવાહક અને બહારની તરફ અન્નવાહક ઉત્પન્ન કરે છે. જ્યારે એધાના આ કોષો, જ્યાં કર્સર છે, તે કોષો છે રે ઇનિશિયલ સેલ્સ, કે જે બહારની અને અંદરની બંને બાજુએ મૃદુત્તકીય કોષો ઉત્પન્ન કરે છે. અને આ મૃદુત્તકીય કોષોને આપણે સાદી ભાષામાં મેડ્યુલરી રે, એટલે કે મજ્જા કિરણ તરીકે ઓળખીએ છીએ, જે અહીંયા